આમ પ્રભુ ભજનમાં મસ્ત બની સમાધિમાં બેઠેલ સંત સવૈયાના હાથને ગુરુજી આવો આદેશ આપ્યો. પછી પોતાએ તિથિ વાર અને સમય નક્કી કર્યા. ગામના ભક્તજનો, સાધુ સંતો, સેવકો, પોતાના ભાવિક સ્નેહીઓ, સજ્જનો દૂર દૂરના ગામડેથી શહેરોમાંથી બધે સેવક ગણને ઝાંઝરકા બોલાવ્યા. કાનજી ગોર મહારાજની પણ હાજરી છે. સૌ ઠાકર મંદિરના આંગણામાં બેઠા છે. સંત સવૈયાનાથ મંદિરના ઓટલા પર બેઠા છે અને બાજુમાં દીકરાના દીકરા ઉગમસિંહ નાથ બેઠા છે. મારા વહાલા ભક્તજનો, મારી માતાઓ, બહેનો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. બાપલા, હવે આ મારું શરીર પ્રભુ સેવા માટે અશક્ત બન્યું છે. આ મારો માયલો બેઠો બેઠો હરિના ધામમાં જવાની ઉતાવળ કરે છે, એટલે મેં તમને બધાને અહીંયા બોલાવ્યા છે. હવે આ માનવ સેવાની અને સંતોની સેવાની પ્રસાદી મારા પૌત્ર ઉગમસિંહ નાથને સોંપતો જાઉં છું. બાપલા, હવે હું તમારા બધાની પાસે રજા માંગુ છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાપુ, હવે આપની આ જગ્યામાં અમારે શું કરવું, કેમ રહેવું, કંઈક આદેશ આપો બાપુ. બસ આપણા વિધિ વિધાન મુજબ બેસતા વર્ષના દિવસે એ નવલાદીએ સાધુ સંતો મહાત્માઓને તેડાવી અન્નકૂટ ભરવો, સંતોને બ્રાહ્મણોને વસ્ત્રદાન દેવા, સ્વાર્થ વિના સૌની સેવા કરવી અને આમંત્રણ વિના ક્યાંય ન જવું, સદાવ્રત ચલાવતા ટેલ કે ઉઘરાણા કરવા નહીં, પોતાએ મહેનત કરવી બીજા જીવને સુખી કરવા, નીતિ નિયમો સતધર્મને સાથે રાખી ગુરુદેવના વચનનું પાલન કરવું. બસ ઠાકર ધણી સૌ સારા વાના કરશે, તમને બધાને મારા આશીર્વાદ છે. ઉભાર્યો મરા દાદા સવગુણનાથ જી, છોડી મત જાશો અમને એકલા. સુની રે જગ્યાયુ બાપા ચાંદરકાર લાગતીને, હિબકા ભરે છે આખું ચાંજર કુરેગા.
સદારે સાંભળશે અમને સંત સતવારો રે જ્ઞાન રે ગીતાના અમૃત પાનારો અટકેલા યવસર બાપા કોણ રે યોકેલ છે મે અવરે સાગર માછું નોંધારો રે તારે કળી કાળ ની રે બાપા રાવુ કોને રેડીએ રે મારે મન ભોજન નહીં વાતારે Hey.
છે ને ભવો ભવ માવટ કાશે રે રતન તણા તું મારું સમદર નાયા જાંજર કાને લાગતી ને હિબ કા ભરે છે આખું જાંજર કુરે ગા છોડી મત જાશો